હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે એકદમ નવી જ રેસીપી લઈને હું આવી છું, જે આપણે મેથી દાણાની કોફી બનાવવાની છે. તમે કોફી તો ઘણી વાર બનાવી હશે મિત્રો, પણ તમે મેથી દાણાની કોફી તો મને લાગે છે કે ક્યારેય બનાવી નહીં હોય અને ટેસ્ટ પણ નહીં કર્યો હોય. તો મિત્રો, આજે આપણે કોફીની મેથી દાણાની કોફી બનાવશું. એમાં શું ઇન્ગ્રેડિયન્ટ જોઈએ એ પણ હું તમને બતાવી દઉં મિત્રો. એમાં મેં મેથીના દાણા લીધા છે, જે આપણે રૂટીનમાં ઘરમાં આપણે વાપરી છીએ જ. અને સાકર લીધી છે, ગાંગડા સાકર, એનો મેં પાવડર બનાવી લીધો છે. અને અડધો કપ આપણે રૂટીન જે આપણે દૂધ વાપરીએ એ દૂધ છે. તો મિત્રો, આ કોફીના ફાયદા પણ હું તમને બતાવતી જઈશ. તો ચાલો આપણે હવે કોફી બનાવવાનું ચાલુ કરીએ. જે આપણે આયર્નની લોટી આવે છે એમાં હું અત્યારે આ 2 ટેબલ સ્પૂન મેથીના દાણા લઉં છું. અને મિત્રો, આપણે આ રીતે રોસ્ટ કરી લેવાના છે. મિત્રો, આ મેથીના દાણા આપણે રોજ જો આપણે ઉપયોગ કરીને તો આપણા હેલ્થ માટે બહુ આના બેનિફિટ છે મિત્રો. અને સ્કીન માટે પણ આપણે આ બહુ ફાયદાકારક છે મેથીનો ઉપયોગ આપણે કરીએ તો. અને ડાયાબિટીસના પેશન્ટને તો ખાસ આ લેવી જોઈએ મેથીની કોફી, સાકર વાપરીને. જો તમે ખાંડ વાપરશો ને તો એ ખાંડ અને દૂધ એ ઓપોઝિટ આહાર છે મિત્રો. તો તમે કોફી દૂધ બનાવો ત્યારે તમારે દૂધમાં હંમેશા સાકર વાપરવી જોઈએ. અને ડાયાબિટીસના પેશન્ટને તો ખાસ આ ઉપયોગી છે. અને આમાં ફાઈબર પણ ફૂલ રહેલું છે, જે આપણા હેલ્થ માટે બહુ બેનિફિટ આપે છે. મિત્રો, પ્રોટીન, વિટામિન અને પોટેશિયમથી ભરપૂર છે મેથી, જે આપણા શરીરમાં જે કાંઈ પણ ખામી હોય તે આપણને ઉપયોગી થાય છે. તો રોજબરોજ આપણે મસાલામાં તો મેથીનો ઉપયોગ કરીએ છીએ, પણ મિત્રો તમે આ રીતે કોફી તો મારા ખ્યાલ મુજબ બહુ ઓછી બનાવી હશે. તો તમે ચોક્કસ આ રીત જોજો, છેલ્લે સુધી મારો વિડીયો જોજો. અને તમને જો મારા નવા વ્યુઅર હોય તો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે મિત્રો, સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર તમારે મેથીના દાણા એકદમ બ્લેક થાય ત્યાં સુધી શેકી લેવાના છે. મિત્રો, આ કોફી આપણે જે કોફી બીન્સમાંથી બનાવી છે, નેસ કોફીના બીન્સમાંથી, નેસ કોફીના પાવડરમાંથી જે કોફી બનાવી છે એ જ ફ્લેવર આવશે. તમને સહેજ પણ ખ્યાલ નહીં આવે કે આ કોફી તમે આ મેથી દાણામાંથી બનાવી છે, સેમ ફ્લેવર જ આવે છે મિત્રો. અને જે આપણે રૂટીન કોફી બનાવી છે નેસ કોફી કે કોફી દાણાના બીન્સમાંથી, એ તો આપણે એમાં ફૂલ કેફીન હોય છે મિત્રો. એ આપણા શરીર માટે, હેલ્થ માટે બહુ નુકસાનકારક છે. તો મિત્રો, આજથી તમે આ કોફી બનાવવાનું ચાલુ કરી દેજો, તમને ઘણા બધા બોડી માટે ફાયદા છે આમાં. તો આ રીતે આપણે એકદમ બ્લેક થાય ત્યાં સુધી શેકવાના છે. મિત્રો, આ રીતે જો તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ બ્રાઉન થવાને બ્લેક થવાની તૈયારી છે. આની સ્મેલ પણ બહુ સરસ આવે છે મિત્રો. કોઈ ગેસ્ટ આવ્યું હોય અને તમારે જો ઓચિંતાની કોફી બનાવવાની થાય તો તમે ઘરમાં અવેલેબલ કોફી હોય ન હોય, નેસ કોફી, તો તમે આ રીતે પણ બનાવીને જો ગેસ્ટને આપશો તો એને ખ્યાલ પણ નહીં આવે કે આ મેથી દાણાની કોફી છે મિત્રો. એટલો એકદમ ડિલિશિયસ ટેસ્ટ આવે છે કોફી, નેસ કોફી જેવો જ. મિત્રો, તમે ચા પીતા હોય, કોફી પીતા હોય, એના માટે તો આ બહુ બેસ્ટ છે. તમે બધું બંધ કરીને રેગ્યુલર જો આ ચાલુ કરશો તો તમને બહુ બેનિફિટ જોવા મળશે બોડીમાં. તમે જોઈ શકો છો કે આપણા દાણા એકદમ બ્લેક થઈ ગયા છે. આ રીતે તમારે 1 થી 2 મિનિટ શેકવાના છે મીડિયમ ફ્લેમ ઉપર કે સ્લો ફ્લેમ ઉપર. મિત્રો, તમે જ્યારે કોફી બનાવો ને ત્યારે આ રીતે ઇન્સ્ટન્ટ જ તમારે કોફીના દાણા શેકીને જ બનાવવાની છે, તો જ એની ફ્લેવર તમને સરસ લાગશે. બાકી ઘણા લોકો આ રીતે દાણા શેકીને રાખી મૂકતા હોય છે,
એનો એવો ટેસ્ટ આવશે જ નહીં મિત્રો, એકદમ જે આનો ટેસ્ટ આવે છે ને ઇન્સ્ટન્ટ આપણે બનાવીને દાણા શેકીને બનાવીએ છીએ એવો ટેસ્ટ તમે દાણા રાખી મૂકશો ને તો નહીં આવે મિત્રો. તમે ખાસ આ નોટ કરજો. આ હવે હું દાણા ટી પેનમાં નાખી દઉં છું. હવે એમાં આપણે અડધો કપ આપણે દૂધ નાખશું. આને હવે આપણે 2-3 ઉભરા આવવા દેવાના છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. ઘણા લોકો આ મેથી દાણા શેકીને એનો પાવડર પણ બનાવી લેતા હોય છે, પણ મિત્રો જે આનો ટેસ્ટ આવશે ને એવો તમને એક પણ કોઈ પણ બીજી મેથડમાં આવશે નહીં. એટલે તમે ખાસ નોટ કરજો. આ રીતે જ તમે કાંઈ ટાઈમ લાગતો નથી, 2-3 મિનિટમાં તમારી કોફી રેડી થઈ જાય છે. મિત્રો આ રીતે તમારે 2-3 ઉભરા લઈ લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણી કોફીનો પણ કલર આવી ગયો છે. તમે મિત્રો એકદમ આમ હેલ્થ માટે ઘરનું ઇન્ગ્રેડિયન્ટ છે, તો તમે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો. તમે ઘરે ટ્રાય કરીને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ કોફીનો ટેસ્ટ કેવો લાગ્યો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો મિત્રો. હવે મિત્રો આપણે જો 2-3 ઉભરા આવી ગયા છે, હવે આપણે એમાં સાકર નાખશું. મિત્રો તમારે ખાસ આ નોટ કરવાનું છે કે તમે જો સાકરમાં બનાવશો ને તો હેલ્થ માટે બહુ બેનિફિટ છે, ડાયાબિટીસના પેશન્ટને તો ખાસ આ ઉપયોગી છે મિત્રો. તો તમે આપણે 1 ટેબલ સ્પૂન જેવી સાકર નાખશું. તમારે તમારા ટેસ્ટ એનું એકોર્ડિંગ નાખી શકો છો. બસ હવે આપણે 1 ઉભરો લઈ લઈએ મિત્રો. મિત્રો કેફીન આપણા બોડી માટે કેટલું નુકસાનકારક છે એ પણ તમે જાણો છો. આયુર્વેદમાં મેથીના ફાયદા ખૂબ બતાવ્યા છે, જે આપણા બોડી માટે બહુ જરૂરી છે. તો તમે જે કોફી પીતા હોય, રૂટીન જેને ટેવ હોય, એ લોકો આજથી જ આ કોફી બનાવવાની ચાલુ કરી દે તો બહુ બેનિફિટ જોવા મળશે. આપણી કોફી રેડી થઈ ગઈ છે મિત્રો. હવે એને આપણે ગાળી લેશું. તમે જોઈ શકો છો કે કલર પણ આવી ગયો છે. તો મિત્રો આપણી મેથી દાણાની કોફી રેડી છે. તમે જોઈ શકો છો એનો કલર પણ બ્રાઉનિશ આપણે નેસ કોફી જેવો જ આવ્યો છે, અને ટેસ્ટની તો વાત જ પૂછોમાં. તો તમે ચોક્કસ આ રીતે ઘરે ટ્રાય કરજો મિત્રો. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.